કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5માં પાઠ 8, મચ્છર રોગો અને સારવાર. તો પાઠની શરૂઆત કરી એની પહેલાં આપણે થોડી ઘણી પાઠની માહિતી જોઈ લઈએ. આપણા ખોરાક, પાણી અને હવામાં અનિચ્છનીય ફેરફાર થવાથી તે દૂષિત બને છે. આવા દૂષિત કે ગંદા ખોરાક, પાણી અને હવા લેવાથી આપણે બીમાર પડીએ છીએ. કેટલાક રોગોનો ફેલાવો છે મચ્છર અને માખી કરે છે. મચ્છર કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે. માખી દ્વારા પણ કેટલાક રોગોનો ફેલાવો થાય છે. મેલેરિયાના દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે. તેનું માથું અને હાથ પગ સતત દુખે છે. મેલેરિયા રોગની જાણકારી દર્દીના લોહીના રિપોર્ટ પરથી મળે છે. લોહીની તપાસ માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં શિંકોના વૃક્ષમાંથી સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ થતો હતો. હાલમાં તેમાંથી ગોળીઓ વપરાય છે. મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેવું શોધનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ છે રોનાલ્ડ રોસ. ચોમાસાની ઋતુમાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જાય છે. એટલા માટે ચોમાસાની ઋતુમાં રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ 8, પેજ નંબર 67 ઉપર લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તેને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. હરપ્રીત બોલે છે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ. તો વિપુલ કહે છે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી. મારા લોહીની તપાસ પણ થઈ હતી. પાછો હરપ્રીત કહે છે, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે. વિપુલ, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. ત્યાં નિશા બોલે છે, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય? હરપ્રીત કે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. નિશા કે, કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. આરતી, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. તો વિપુલ, તેમનામાં થોડો તફાવત તો હોય જ. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. ડૉક્ટર શબનમ લોહીવાળા સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે. તો વિદ્યાર્થી મિત્રો, લોહીની તપાસ માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. હવે નિશા કહે છે, તને મચ્છર જ્યાં કરોડિયો હોય ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ, બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરોડિયો હતો? નિશા, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે? શું તે વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? હવે જોઈએ, શોધી કાઢો. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હોય? તો કે હા, મારા એક મિત્રને મેલેરિયા થયો હતો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? તો કે તેને થોડા દિવસથી ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો. જ્યારે ડૉક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો તેમને ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો. પછી જોઈએ, તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? તો કે મેલેરિયા થવાથી તેમને ખૂબ જ તાવ આવતો હતો. ઠંડી વાય અને સાથે ધ્રુજારી અને તાવ આવતો હતો. અમુક સમય પછી તાવ ઉતરી જતો હતો. થોડાક સમય પછી ફરી તાવ આવતો. શરીરમાં અશક્તિ જણાતી. માથું અને હાથ પગ સતત દુખતા. આવા કારણોને લીધે ખબર પડી. આવા કારણોને લીધે એને મેલેરિયા થયો અને આવી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછી જોઈએ,
મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? તો કે મચ્છરના કરડવાથી હે મેલેરિયા ઉપરાંત છે ડેન્ગ્યુ, ચિકનગુનિયા છે અને ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. હવે કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે આવું કેમ થયું? તો કે વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે, કારણ કે વરસાદની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાયેલા હોય છે. ખાબોચિયા, ખાડા, જૂના ટાયર, કુંડા, ફૂટેલા માટલા વગેરેમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે, તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર થાય છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે. તો કે મચ્છરથી બચવા માટે મારા ઘરમાં DDT છંટકાવ કરવામાં આવે છે. ઘરની આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા કે ખાડા હોય તો પૂરી દેવામાં આવે છે. રાત્રે મચ્છરદાનીમાં સૂવામાં આવે છે. મારા મિત્રના ઘરે પણ આ જ રીતના ઉપાય કરવામાં આવે છે. તેઓ વધારામાં ગુગળનો ધૂપ કરે છે તથા શરીરે ઓડોમોસની ટ્યુબ લગાડે છે. હવે આપણે પેજ નંબર 70 ઉપર જોઈએ. તમને એક બાજુમાં ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ એવું આપેલું છે, બાજુમાં પ્રશ્ન આપેલો છે, અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે? તો કે રિપોર્ટમાં આપણે જોઈએ તો એમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય. આ શબ્દોથી આપણને જાણવા મળે છે કે માણસને મેલેરિયા છે. વળી રોગની ઓળખમાં લખ્યું છે કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ. આ શબ્દો પરથી પણ મેલેરિયાની ઓળખ મળે છે. હવે મેલેરિયા માટે દવા, તો કે પહેલાના સમયમાં શીંકુ નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ પાંડુરોગ તે શું છે. આરતી બોલે છે, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું. વિપુલ, તે શું છે? આરતી કહે, ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહતત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આંબળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહતત્વ હોય છે. નિશા કહે છે, આપણા લોહીમાં લોહતત્વ કેવી રીતે હોય? હરપ્રીત, કાલના સમાચારપત્રોમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું? આરતી, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહતત્વ વધી ગયું. હવે આપણે પેજ નંબર 70 ઉપર જોઈએ. પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લોહતત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કહો, અહીંયા તમને બે ડોક્ટરી રોગ નિદાન રિપોર્ટ આપેલા છે અને નીચે પ્રશ્નના જવાબ આપેલા છે. તો જોઈએ આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. તો આરતીના લોહીના રિપોર્ટના તપાસ પરથી આપણે જોઈએ, એના રિપોર્ટમાં હિમોગ્લોબિન 8 ગ્રામ ડેસિલિટર આપેલું છે. તો એને ઓછામાં ઓછા કેટલી જરૂર છે? તો કે એને ઓછામાં ઓછું 12 ગ્રામ ડેસિલિટર હિમોગ્લોબિનની જરૂર છે.
હવે આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો કે આરતીના બંને રિપોર્ટ જોતાં હિમોગ્લોબિન 8 grams/dL હતું, તે 4.5 grams વધીને 12.5 થયું. તેના માટે તેને 5 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો. હવે સમાચારપત્રોનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તો કે સમાચારપત્રના લેખમાં પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે લખ્યું છે કે પાંડુરોગને લીધે બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. તેના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ? તો કે એક વખત છે એ મારા મમ્મીને લોહીની તપાસ કરવાની જરૂર પડી હતી જ્યારે તેમને ખૂબ જ તાવ આવ્યો હતો અને દવા શરૂ કરવા છતાં આરામ થયો ન હતો. હવે આપણે પેજ નંબર 71 ઉપર જોઈએ. લોહી તપાસથી શું શોધવામાં આવ્યું? તો કે લોહી તપાસથી શોધવામાં આવ્યું કે તેમને ડેન્ગ્યુ થયો છે. હવે તમે તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડૉક્ટરે શું કહ્યું? તો કે હા, દર વર્ષે અમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે. મને ડૉક્ટરે કહ્યું કે તમે પૂર્ણપણે તંદુરસ્ત છો, કાંઈ પણ તમને સમસ્યા નથી, હવે શોધી કાઢો. ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે ક્યાં ક્યાં ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો કે ડૉક્ટરને પૂછતા તેમણે કહ્યું કે લીલા શાકભાજી છે, પાલક, ભાજી છે, ફણગાવેલા કઠોળ, ખજૂર, ગોળ, બીટ વગેરેમાં પૂરતા પ્રમાણમાં લોહ તત્વ હોય છે. હવે પોરા, બાળ મચ્છર. હરપ્રીત કહે છે, આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, બધા બહાર જોવા જાય છે. તો અહીંયા તમને પોસ્ટર આપેલું છે, તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો, તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. તમારા ઘરની આસપાસ પાણી એઠું થવા ન દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કૂલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો, તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. હવે વિપુલ કહે છે, આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું છે? નિશા, તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. હવે પેજ નંબર 72 ઉપર જોઈએ. આરતી, તમે તેમને ક્યાં જોયા છે? નિશા, અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે. તેમને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. વિપુલ, તે શું કર્યું? નિશા, પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત, સાઝ્યા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ, પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે? હવે શોધી કાઢો અને કહો. તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? તો કે મેં આના જેવું પોસ્ટર છે અમારા ગામમાં છે સરકારી દવાખાની દિવાલ ઉપર જોયેલું છે. તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચારપત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? તો કે મારા વિચારે આવા પોસ્ટર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા છે. સમાચારપત્રોમાં પણ આવી જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવે પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? તો કે પોસ્ટરમાં મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે, જેમ તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કૂલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો, તેને દર અઠવાડિયે સૂકવો, તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો.
હવે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? તો કે પોસ્ટરમાં બતાવેલા ટાંકી, કુલર અને ઘડામાં પાણી ભરવામાં આવે છે, તેમની આજુબાજુ જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં મચ્છર ઈંડા મૂકે છે, વળી જૂના ટાયર અને કુંડામાં પાણી ભરેલું હોવાથી ત્યાં પણ મચ્છર ઈંડા મૂકે છે. આ ઈંડા ઝડપથી વિકાસ પામી મચ્છરની અવસ્થા ધારણ કરે છે. આ પાણી ભરાયેલી જગ્યાઓ મચ્છરની ઉત્પત્તિ માટેનું સ્થાન છે. તેથી પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ બતાવવામાં આવ્યા છે. આપણે આવી જગ્યાઓ સાફ રાખવી જોઈએ. હવે વિચારો, તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? તો કે મારા મતે માછલીઓ મચ્છરોના ઈંડા ખાય છે, તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે. હવે જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? તો કે તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પડ પાણી પર તરે છે, આથી મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકે છે. પરિણામે મચ્છરના પોરા જીવી શકતા નથી, તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકે છે. હવે આપણે પેજ નંબર 73 ઉપર જોઈએ. શોધી કાઢો, માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે? તો કે માખીઓ દ્વારા અતિસાર એટલે કે ડાયરિયા, મરડો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો ફેલાય છે. માખીઓ ગંદા નાળા, કચરા, એઠવાડ, દર્દીના મળ, ઉલટી પર બેસે છે અને પોતાના પગમાં રોગના જંતુઓ લઈને ખુલ્લા ખોરાક પર બેસે તથા ત્યાં રોગના જંતુઓને ખોરાક પર ઠાલવે. આવો ખોરાક ખાવાથી આપણે રોગના ભોગ બનીએ છીએ. હવે મચ્છરની તપાસ, તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચો. દરેક જૂથમાં જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યારે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં રાઈટની એટલે કે ખરાની નિશાની કરો. ઘડો, કુલર, ટાંકી, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર, કોઈ બીજી જગ્યા, તો અહીંયા તમને નિશાનીઓ દર્શાવેલી છે. ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે? તો કે ત્યાં 6 થી 7 દિવસથી પાણી ભરાયેલું છે. આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે? તો કે શાળામાંની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના વહીવટીકર્તાઓની છે, જ્યારે શાળાની બહારની તેમજ રસ્તા પરની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. હવે ગટરો અને નાળાનું સમારકામ કોણે કરવાનું હોય છે? તો કે ગટરો અને નાળાનું સમારકામ નગરપાલિકાએ કરવાનું હોય છે. સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે? તો કે હા, સંગ્રહાયેલા પાણીમાં પોરા જોઈ શકાયા છે. હવે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ તો તે લખો કે હા, તે વિસ્તારમાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો, ગંદા પાણીની દુર્ગંધથી ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે, આથી ત્યાંના લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા છે. હવે પોસ્ટર બનાવો, તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય એવો વિસ્તાર ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો. તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ. હવે તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખો. પત્ર કોને ઉદ્દેશીને લખવો અને તે ક્યાં કાર્યાલય પર મોકલવો તે પણ શોધી કાઢો. હવે આપણે પેજ નંબર 74 ઉપર જોઈએ. તપાસ અહેવાલ, કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા, અહીં તેમના અહેવાલ આપેલા છે. તો એમાં જૂથ 1 એમાં છે, અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે, જે લીલ છે. લીલ એટલે એક વનસ્પતિ જેવું. લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ કે જે પાણીમાં ઉગે છે. હવે જૂથ 2નું જોઈએ. તો કે શાળાની નજીક તળાવ છે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે અને પાણીમાં થોડા પોરા પણ જોયા. જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા.
હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે. હવે કહો, તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે? ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો. તો કે હા, અમે તળાવના પાણીમાં લીલ હોય છે. અમારી ઘરની આજુબાજુ છે એ તળાવ છે, ત્યાં એના પાણીમાં લીલ જોવા મળે છે. હવે તમે પાણી કે તેની આસપાસ લીલ જોઈ શકો છો? તો કે હા, આપણે તેની આસપાસ લીલ જોઈ શકીએ છીએ. તમે લીલ બીજે ક્યાંય જોઈ છે? તો કે હા, ભીની દિવાલો પર, કૂવાની દિવાલો પર, ટાંકીની આસપાસ ભરાયેલા પાણીમાં, ખાડામાં ભરાયેલા પાણીમાં વગેરે જગ્યાએ લીલ જોઈ છે. હવે પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, તેમના નામ શોધી કાઢો. તેમાંના થોડા તમારી નોટબુકમાં દોરો. તો કે હા, પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, જેવા કે લીલ છે, કમળ છે, જળકુંભી છે વગેરે. હવે તમે શું વિચારો છો? તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે? તો કે પાણીમાં રહેલા છોડને કોઈએ ઉગાડ્યા નથી, તે તેમની જાતે ઉગી નીકળેલા છે. તમે પાણીમાં બીજું શું જોઈ શકો તેની યાદી બનાવો. તો કે પાણીની અંદર છે માછલી, દેડકા, મચ્છર, પોરા, વનસ્પતિના પાંદડા અને ડાળખાં આપણે વગેરે પણ જોઈ શકીએ છીએ. હવે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી. આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી એણે પોતે કરેલી વાત સાંભળો. વૈજ્ઞાનિકનું નામ છે રોનાલ્ડ રોશ. મારા પિતા ભારતની સેનામાં હતા, હું ભારતમાં રહેતો હતો, ડૉક્ટર બનવાનું ભણતો હતો. વાર્તાઓ વાંચવી, કવિતાઓ લખવી એ મારા શોખ હતા. સંગીત અને નાટક પણ ખૂબ ગમતા. પેજ નંબર 75 ઉપર જોઈએ. એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી, પણ હજારો લોકો એનાથી મરી જતા. ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતો. લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, એટલે જ એનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા, પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી? અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે. હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો. અમે આ મચ્છરો દર્દીઓને કરડાવતા, એના બદલામાં દર્દીને એક આનો, એટલે અગાઉના સમયનું ચલણ પણ આપવામાં આવતો હતો. સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય. આમ માથાકૂટમાં હું બીમાર પડ્યો. ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા. અને આ રીતે મેલેરિયા ફેલાવતા જીવાણુઓની શોધ થઈ. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોશને તેમની આ શોધ માટે નોબલ પારિતોષક મળ્યું. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારીએ હતા ત્યારે પણ હું કંઈક નવું શોધીશ એમના શબ્દો હતા. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એકવાર જોઈ લઈએ કે આપણે શું શીખ્યા. તમારા ઘર, શાળા અને પાડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? તો કે એના માટે અમારા ઘર, શાળા અને પડોશમાં ક્યાંય પાણી ભરાવા નહીં દઈએ. ખાબોચિયા અથવા બંધિયાર પાણીના ખાડા પૂરી દઈશું. કચરાને કચરાપેટીમાં જ નાખીશું. કચરાપેટી ઢાંકેલી રાખશું. કૂલર, ઘડા, પાણીની ટાંકી વગેરેની સફાઈ કરશું. તેની આજુબાજુ પણ ચોખ્ખાઈ રાખશું. ભરાયેલ પાણીમાં કેરોસીન અને DDTનો છંટકાવ કરશું. જો કોઈને મેલેરિયા હોય તો તમે કેવી રીતે શોધશો? તો કે મેલેરિયા થયો હોય તેવા બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં કે પેથોલોજી લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવીશું. આ લોહીના રિપોર્ટ પરથી મેલેરિયા રોગ થયો છે તે જાણી શકાય. મેલેરિયાના લક્ષણો પરથી પણ ડૉક્ટર અનુમાન કરી શકે છે કે દર્દીને મેલેરિયા થયો છે.
तो विद्यार्थी मित्रों तमने आ पाठ शीखवानी मजा आवी हशे अने आ वीडियो पण जरूर पसंद आवशे। तो अमारी यूट्यूब चेनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। धन्यवाद।